નમસ્તે મિત્રો, મારું નામ રાજેશ છે. મારી ઉંમર 31 વર્ષની છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગું છું અને હું કમ્પાઉન્ડર તરીકે હોસ્પિટલમાં કામ કરું છું. આમ તો મારી ઉંમર લગ્નની થઈ ગઈ છે, પરંતુ હકીકત તો એ છે કે હજુ સુધી મારા લગ્ન થયા નથી. હું હોસ્પિટલની અંદર છેલ્લા 5 વર્ષથી કામ કરું છું અને ખૂબ જ પ્રમાણિકતાપૂર્વક કામ કરું છું. હોસ્પિટલની અંદર ઘણી બધી નર્સ પણ હોય છે. તેની સાથે વાતચીત કરીને હું મારી આંખોને શેકી લેતો હોઉં છું અને મને ઘણી બધી મજા પણ આવતી હોય છે, પરંતુ હવે મને ખૂબ જ કંટાળો આવો લાગ્યો છે. કારણ કે મારી ઉંમર ખૂબ જ વધી ગઈ છે અને મારી સાથે જે નર્સ અને મારાથી પણ નાના જે કર્મચારી હતા તે લોકોના પણ લગ્ન થઈ ગયા છે, પરંતુ મારા લગ્ન નથી થયા, જેને કારણે મને ખૂબ જ ચિંતા પણ થાય છે અને એવું લાગે છે કે હજુ સુધી પણ મારા લગ્ન થવાના નથી. જો કે મને લગ્ન કરવાની કોઈ ચિંતા નથી, પરંતુ મને જો કોઈ મળી જાય તો તેની સાથે મારે મજા કરવી છે, પરંતુ હજુ સુધી મને કોઈ મળ્યું નથી. પરંતુ મને નહોતી ખબર કે મારો પણ એક સમય આવશે જ્યારે રાત્રિના સમયે હું મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરતો હતો ત્યારે એક સ્ત્રી હોસ્પિટલની અંદર આવી. તે સ્ત્રી સામાન્ય રીતે ત્યાં રહેલા પેશન્ટના કોઈ સગામાં હતી અને ત્યારબાદ તેણે મને તે પેશન્ટ પાસે લઈ જવા માટે કહ્યું, એટલે હું તરત તેને તેની પાસે લઈ ગયો. ત્યારબાદ હું ત્યાં ઊભો રહ્યો. હું જ્યારે જતો હતો ત્યારે તેણે મને કહ્યું કે મારે તમારી સાથે આવવું છે, તમે થોડો વખત ઊભા રહો, જેને કારણે હું તેની રાહ જોઈને ઊભો રહ્યો. અને જ્યારે હું હોસ્પિટલ રૂમની બહાર નીકળતો હતો ત્યારે તે મારી સાથે આવી અને તેણે મને હોસ્પિટલમાં બહાર આવીને કહ્યું, મારા પતિ વર્ષોથી બીમાર રહે છે, જેને કારણે તે મને હજુ સુધી બે બખાવી શક્યા નથી અને મેં ઘણા બધા મૂર્તિયાને જોયા છે, પરંતુ તમારી જેવો સુંદર કમ્પાઉન્ડર હજુ સુધી મેં જોયો નથી અને મને લાગે છે કે તમે મને ઘણી બધી સારવાર કરાવશો, એટલે હું તમને વિનંતી કરું છું કે આજે તમે મારી સારવાર કરો. તમે કહેશો ત્યાં આપણે જઈશું અને તમે કહેશો તેમ હું કરીશ. ત્યારે મેં તને કહી દીધું કે આપણે મારા ઘરે જ તમારી સારવાર કરીશ, ત્યાં જ બાટલો ચડાવીશ અને ત્યાં જઈને હું તમને ઇન્જેક્શન આપીશ, તમને ખૂબ જ રાહત કરાવીશ, કારણ કે હું આ કામમાં ખૂબ જ પાવરફુલ છું. અને પછી મેં તે દર્દીની સારવાર કઈ રીતે કરી તે જાણવા માંગતા હોવ તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.